નમસ્કાર મિત્રો, એજ્યુ કટવીની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ કટવી. આજના બહુ ધમાકેદાર વિડીયોની અંદર, ફર્સ્ટ ઓફ ઓલ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં લાઇકની વીક તો જરાય નહીં માગીએ. ફર્સ્ટ છે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રીમાં 2 માર્ક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સોરી હું રોજ આઈએમપી ક્વેશ્ચન્સ આપું છું ને એટલે મને 2 માર્ક્સના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત થઈ ગઈ. કેમિસ્ટ્રીની અંદર 2 માર્ક્સની ભૂલ છે અને 2 ગુણ બધાને મળવા પાત્ર છે. આપેલું જે હાઈ વોલ્ટેજ આપણે રોજ આપીએ છીએ ઇમ્પોર્ટન્ટ, એના લીધે મને આદત પડી ગઈ કે 2 માર્ક્સના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફિઝિક્સમાં 2 માર્ક્સના. ગઈકાલનું જે કેમિસ્ટ્રીનું પેપર હતું હાઈ વોલ્ટેજ, એની અંદરથી 40 માર્ક્સનું પૂછાય છે. પાણીમાં ઢાંકણીમાં એ પાણી લઈને ડૂબી જવાનું થાય, જે લોકોએ ના કર્યું હોય હાઈ વોલ્ટેજ એ લોકોને વિનંતી છે કે હાઈ વોલ્ટેજ કેમિસ્ટ્રી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જુઓ અને તમારું પેપર જુઓ. 40 પ્રશ્નો આપ્યા હતા, 40માંથી 55 માર્ક્સનું એની અંદરથી પૂછાયું છે. હવે ઇટ્સ ઓકે, છોડો, જેની કિસ્મત. પાસ થવા ગ્રેસિંગ પણ માર્ક્સ મળશે. અચ્છા સર, આવી થંબનેલ બનાવવાથી મળી જાય? ના, એના માટે પ્રૂફ જોઈએ, બરાબર? તો એ પ્રૂફ છે આર્ય. જુઓ, બોર્ડની બુધવારની પરીક્ષાના તમામ પેપર પાઠ્યપુસ્તક આધારિત હતા. કેમિસ્ટ્રી સૌથી ઇઝી એવું માનવામાં આવે છે, પણ બેઠું પેપર એજ્યુ ગઢવીના હાઈ વોલ્ટેજ અને રેડ એલર્ટ ટોપિકની અંદરથી હતું. એક પણ ક્વેશ્ચન આગો પાછો હતો નહીં. બાયોલોજીનું રેડ એલર્ટ અને એ જોઈએ છે તો પહેલાં વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, પછી કોમેન્ટમાં લખો બાયોલોજી જોઈએ છે એમ કરજો. પેલું નહીં કોમેડી સીન હતું જેમાં રાજપાલ યાદવ કહે છે હા જોઈએ છે એ ટાઈપ. સોરી, કેમિસ્ટ્રીના 2 પ્રશ્નોમાં ભૂલ હતી. ધોરણ 10નું ગણિતનું પેપર એકદમ લલ્લુપલ્લું હતું. અર્થશાસ્ત્રનું પેપર સરળ પૂછાયું હતું. ગણિત બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ ધોરણ 12માં કેમિસ્ટ્રી અર્થશાસ્ત્રનું પેપર પાઠ્યપુસ્તક આધારિત હતું. મારું કામ છે કેમિસ્ટ્રીના પેપરમાં. કેમિસ્ટ્રીનું પેપર સરળ હોવાનું વિષય નિષ્ણાત JP શર્મા સરે જણાવ્યું હતું કે ભાઈ, તેમણે ઉમેર્યું કે કેમિસ્ટ્રીમાં 2 માર્ક્સના પ્રશ્નમાં ભૂલ હતી. જુઓ, કેમિસ્ટ્રીમાં 2 માર્ક્સના પ્રશ્નમાં ભૂલ હતી. પેપર સેટ નંબર 8માં પાર્ટ એના પ્રશ્ન 33માં ચેપ્ટર 13ના એમાઇન કમ્પાઉન્ડ, આ લોકોએ લખવામાં ભૂલ કરી છે, એમાઇન કમ્પાઉન્ડ વિષય પરના પ્રશ્નોમાં અપાયેલ કુલ 4માંથી 1 વિકલ્પને બદલે, બરાબર, અહીંયાથી આપણા પેન સિલેક્ટ થઈ શકે છે આપણાથી? નહીં થઈ શકે. કેમ નહીં થાય? ઇટ્સ ઓકે. ચલો, 1 વિકલ્પને બદલે 2 વિકલ્પ સાચા હતા. એટલા માટે મેં તમને કીધું હતું ને, 2ના બદલે 1 સાચા હતા, જેમાં I1 ઇઝ ગ્રેટર ધેન I2 ઇઝ ગ્રેટર ધેન I3 છે. વોન્ટ ઓફ અવયવ વાળો પ્રશ્ન છે મને એવું લાગે છે ત્યાં સુધી. આ ઓકે, માધ્યમ સેટ નંબર 8ની અંદર પાર્ટ એના ઇંગ્લિશ માધ્યમની અંદર 7માં વેગના દરના બદલે વેગ અચળાંક છપાઈ ગયું હતું. રિએક્શન બીમાં અંગ્રેજી માધ્યમની અંદર સેટ 8ના પ્રશ્ન 19માં ઇથેનોલની જગ્યાએ ઇથેનોલ થઈ ગયું હતું. એવું થઈ ગયું હતું, બરાબર. અર્થશાસ્ત્રના બેન્કિંગ ગરીબી જેવા 2-3 પ્રશ્નો બાદ કરતાં પેપર સરળ હતું. તો ઓવરઓલ કેમિસ્ટ્રીની અંદર વિદ્યાર્થીઓ ભૂલો છે પેપરની અંદર 2-3 માર્ક્સની, તો એ તમને 2 માર્ક્સ તો મળવાના જ છે. પ્લસ અમુકનો પ્રશ્ન હતો સર ગ્રેસિંગ માર્ક્સ મળશે, તો મળશે જ, કેમ નહીં મળે. ગ્રેસિંગ માર્ક્સ પણ તમને આપવામાં આવશે. ગ્રેસિંગ માર્ક્સનો ઓફિશિયલ વિડીયો સાંજ સુધી અથવા કાલે પેપર પતાવીને આવો એટલે એના પછી આપી દઈશું, સાંજ સુધી આપી દઈશું. 12th સાયન્સવાળાને કેટલું ગ્રેસિંગ મળશે, આર્ટ્સવાળાને, કોમર્સવાળાને, બધાને 10મા ધોરણના રિપીટરને, રેગ્યુલરને કેટલું ગ્રેસિંગ મળે એનો ઓફિશિયલ વિડીયો આપીશું. ગ્રેસિંગ કેમ મળે અને કેવા સંજોગોમાં મળે એ પણ હું તમને સમજાવીશ. ફર્સ્ટ ઓફ ઓલ આ વિડીયો જોયો તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બોર્ડ એક્ઝામ બહુ શાંતિથી લેવાતી હોય છે, તો પ્લીઝ એની અંદર પૂરા ફોકસથી બોર્ડ એક્ઝામ નિષ્ઠાપૂર્વક આપજો. ધોરણ 12 હાઈ વોલ્ટેજ મોટિવેશન સાથે હાઈ વોલ્ટેજ રેડ એલર્ટ IMP આપ્યા હતા. ધોરણ 12 ફિઝિક્સની અંદર 35 માર્ક્સનું બોર્ડ એક્ઝામમાં પૂછાયું હતું. આખો અંકલ જે હોય ને, ટીચર્સ આખું વર્ષ ભણાવે, 20-20 હજાર લે, 60-60 હજાર લે, 1.5 લાખ રૂપિયા ફી લઈને એ લોકો IMP આપે ને એમાં 35 માર્ક્સનું નથી આવતું. અહીંયા તમને એક ચેનલ એવી છે જેમાં 35 માર્ક્સનું પાર્ટ બીની અંદર આવે છે. સો વિચારવા જેવું છે, બરાબર, કે આ લોકો અમારી મહેનત કેવી હશે એની અંદર. પછી કેમિસ્ટ્રી હાઈ વોલ્ટેજ બેઠે બેઠું કેમિસ્ટ્રી હાઈ વોલ્ટેજની અંદરથી 50-55 માર્ક્સનું જનરલ ઓપ્શન સાથે પૂછાઈ ગયું હતું. 45 માર્ક્સનું ગણિત ચાલીએ તો 45 માર્ક્સનું પાર્ટ બીમાં ખાલી એજ્યુ ગઢવીનો એક મોટો છે. 33 પ્રશ્નો આપો. કેટલા પ્રશ્નો આપો? 33માંથી જેટલું આવે એટલું. અત્યાર સુધી 33 પ્રશ્નો આપતા, આ ગઈ વખતે કેમિસ્ટ્રીમાં કદાચ 40 પ્રશ્નો આપ્યા હશે, પણ 40 પ્રશ્નો આપતા 45 માર્ક્સનું પૂછાઈ જાય તો એનાથી સારું શું? હવે બાયોલોજીનું હાઈ વોલ્ટેજ જોઈએ છે, મેથ્સનું હાઈ વોલ્ટેજ જોઈએ છે,
કોમેન્ટ બોક્સ ભરી નાખો. ઓછામાં ઓછી 100 કમેન્ટ હશે કે હા જોઈએ છે જોઈએ છે, તો આવશે. આ વિડીયો પર 100 લાઇક હશે તો આવશે, અને જેટલા જોવે છે બધાએ સબસ્ક્રાઇબ કર્યું હશે તો આવશે. બરાબર, એવું નથી કે નહીં આવે, આવશે પણ લેટ આવશે. જો તમે વધારે થોડોક મને એવું બતાવશો કે ના અમે લોકો સર એગ્રી છીએ, તમારી સાથે છીએ, સપોર્ટ વગર માણસ કંઈ નહીં કરી શકે. બરાબર, જો તમે સપોર્ટ કરો છો મેં જેમ કીધું એમ, તો તમને અત્યારે ને અત્યારે મૂકી દઈશું એ બધી વસ્તુ, નહીં તો કાલે તો આવશે જ. બાકી અત્યારે તમે સપોર્ટ કરશો તો આજ સાંજ સુધી મૂકી ના દઉં તો મારું નામ હિતેશ ગઢવી બદલી દેવાનું. ચલો, ઓલ ધ બેસ્ટ ફોર નેક્સ્ટ એક્ઝામ.